દેવોના દેવ મહાદેવના સુપુત્ર એવા ગણપતિજીની આરાધના તત્ર સર્વત્ર કરવામાં આવી રહી છે ગણેશ મહોત્સવનું આયોજન રંગે ચંગે ઠેર ઠેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં સ્થાનિક રહીશો માટે આ મહોત્સવ ભાઈચારાનું કેન્દ્ર બન્યું છે દરેક ધર્મ રહીશો સાથે મળીને ગણેશ મહોત્સવની ઉજવણીમાં ઓતપ્રોત બન્યા છે સવાર સાંજ આરતી સાથે અનેક પ્રવૃત્તિઓ આ મહોત્સવમાં આયોજન કરવામાં આવી રહ્યું છે આ પાવન અવસરે અગિયાર જોડાઓને સાથે રાખીને ભગવાન સત્યનારાયણની કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહા ની સાથે ভক্তો ભગવાન ગણેશની ભક્તિમાં લીન થયા હતા અહીંયા ગણેશજીનું આયોજન બહુ સરસ રીતે કર્યું છે અમે અહીંયા બધા જ સંપીને એકદમ સંપીને એટલું મસ્ત આયોજન કર્યું છે કે રાત્રે ગરબા થાય છે સંગીત ખુરશી થાય છે કોઈ હરીફાઈ એકદમ હરિફાઈ છે બધી હરિફાઈ હોય છે એ પણ હરીફાઈ પણ અમે લોકોએ કરી અને નંદાસો પણ કર્યો અમે લોકોએ અને આ જે પાંચ સાત દિવસનો અમે ગણેશ ઉત્સવ રાખ્યો છે તે અમે ધમધૂમથી ઉજવીએ છીએ વિઘ્ન હર્તાનો મહોત્સવ છે પ્રથમ પૂજ્ય એવા ગણેશજીની જ્યારે ઠેર ઠેર આરાધના કરવામાં આવી રહી છે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ઈસનપુર ખાતે વર્ષોથી જે રીતે ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે સ્થાનિકો સાથે આપણે સીધી વાત કરીએ જાણીએ કેવો માહોલ છે શું પરિસ્થિતિ જે રીતે આજે આયોજન છે કેટલા વખતથી તમે કરી રહ્યા છો અને કેવો માહોલ અમે આ વર્ષોથી કરતા આવીએ છીએ અને કરીએ છીએ અને સારામાં સારું માહોલ છે અમારા વર્ષીલ વાલ્મિકી અમાર બધા સભ્યો બધા ઘર જેવા છે બધા અને સારામાં સારું કરી છે અમે જે રીતે માહોલની વાત કરી સ્થાનિકો એક જગ્યાએ એક પરિવારમાં એક લોકો ભેગા નથી રહેતા ત્યારે ભેગા રહેતા ને રહે તો પણ કાંઈક ને કાંઈક એવું બને કે તેમના વચ્ચે ફાટ પડતી હોય આટલા બધા લોકોને એક જગ્યાએ ભેગા કરવાના આવી રીતે આયોજન શું કહેશો આમાં ઘણા બધા લોકો બહુ સારો સાથ અને સહકાર આપે છે ઘણા બધા લોકો ભૂલી જાય છે મતભેદ ભૂલી અને અહીંયા બધા એક ફેમિલીની રીતે અહીંયા આવે છે અને ભગવાન ગણેશની આરાધના કરે છે બહુ સારો પ્રેમ ભાવ જોવા મળે છે લોકોમાં અને બહુ સારો પ્રેમ ભાવ આપે પણ છે આ લોકો બહુ સરસ છે બહુ સારો સાથ અને સહકાર મળે છે આજે કથાનું પણ આયોજન હતું એ વિચાર કઈ રીતે આવ્યો અને એમાં કઈ રીતે આખું રહ્યું આમાં ઘણા લોકોની એવી ઈચ્છા હતી કે આપણે ગણપતિમાં સતનારાયણની કથા કરતા હોઈએ તો ઘણા લોકોની એવી ઈચ્છા હતી કે આજે સતનારાયણની કથા કરાવી અને આજે અમારા સતનારાયણની કથામાં જનરલી એક કે બે કપલ બેસતા હોય છે પણ ખૂબ સાથ અને સહકાર મળવાથી અગિયાર અગિયાર કપલ અગિયાર જોડા આજે અમારા સતનારાયણની કથામાં બેસેલા અને બહુ સારી રીતે એ લોકોએ કથાને ભજવી છે અને બહુ સાથ અને સહકાર આપ્યો છે એ લોકોએ જે રીતે અત્યારે આપણે દ્રશ્યોમાં જોયું કે માત્ર જવાનિયાઓ જ નજરે ચડી રહ્યા છે વડીલો બહુ જ ઓછા છે જવાનિયા આખું આયોજન કરી રહ્યા છે જે રીતે સુંદર આયોજન છે શું કહેશો જવાનીઓ જે રીતનું આયોજન કરે છે એમાં ઉત્સાહ હોય છે કંઈ નવી વસ્તુ કરવામાં મળે છે અમને બહુ મજા આવે છે જે વર્ષે દર વખતે અમે જે એન્જોય કરીએ આ વખતે પણ એવો એન્જોય કરીશું ને હજુ આગળ જે વર્ષો આવશે એમ વધારે વધારે પ્રોત્સાહિત થઈને એન્જોય કરીશું અમે લોકો છેલ્લો પ્રશ્ન પૂછવા ગણેશજીની ભક્તિભાવ પૂર્વક થઈ રહી છે તેની સાથે સાથે બીજા પણ ખૂબ જ આયોજનો અહીંયા કરવામાં આવે છે ઇતર પ્રવૃત્તિઓ હોય છે કેવી કેવી પ્રવૃત્તિઓ કેવા આયોજન અમે એવી પ્રવૃત્તિઓ કે ગરબા રાખીએ છીએ બરાબર છોકરાઓને રમતો છે બરાબર પ્રવૃત્તિઓ કરીએ છીએ રોજ રોજ કેવી કેવી અલગ અલગ કેટલા લોકો એમાં ભાગીદાર બને છે અને કેટલા સ્થાનિકો આમાં જોડાય છે કેવી રીતે આખું આયોજન કરો છો અમારા માર્સિલ વાલ્મિકી એપાર્ટમેન્ટના બધા સભ્યો બધા છોકરાઓ જોડાય છે અમારી જોડે ગરબાનું આયોજન રાખીએ છીએ પછી છોકરા સંગીત ખુરશીઓ રાખીએ છીએ આવું બધું આયોજન કરીએ છીએ અમે જે રીતે ભાઈચારાની ભાવના સાથે ગણેશ ચતુર્થીનું જ્યારે આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માત્ર ગણેશજીની આરાધના જ નહીં પરંતુ બીજી પણ ઇતર પ્રવૃત્તિઓ કરીને તમામ સ્થાનિકો એક સાથે ભેગા મળે છે અને આ ગણેશજીની આ પર્વને મહોત્સવને ઉજવી રહ્યા છે ત્યારે અમદાવાદના ઈસનપુર ખાતે આયોજિત આ કાર્યક્રમ સાચા અર્થમાં જોવા જઈએ તો એક ભાઈચારાની મિસાલ સમાન છે કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રવિ રાઠોડ કેટીવી ન્યૂઝ ગુજરાત